હવે આગળ વાત કરીએ તો દીવની દીવના દગાચી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ નાનક જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દીવના દગાચી ગામ ખાતે જય બરડાઈ માતા ઉદાસીન આશ્રમ સંત શ્રી મથુરદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ નાનક જન્મ જયંતિની આશરે 28 વર્ષથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ભાવી ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે દગાચી બરડાઈ માતાના પ્રાંગણમાંથી ગુરુ ગોવિંદજીના ગ્રંથની ભવ્ય શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પટેલવાડી ભવાની માતાના મંદિર પાસેથી પસાર થઈને ફરી બરડાઈ માતા પહોંચી પુનઃ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવ્યું. ત્યારબાદ દર વર્ષની જેમ લોકો માટે ભવ્ય લંગાર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં દીવ જિલ્લાના તમામ ગામના લોકો તેમજ દીવની આસપાસના ગામડાઓના લોકો દ્વારા મોટી સંખ્યામાં આ લંગર મહાપ્રસાદનો લાવો લેવામાં આવે છે. આ શુભ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોનીરાય, ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ સહપરિવાર ઉપસ્થિત રહી માથું ટેકી આશીર્વાદ લીધા, તેમજ લંગર મહાપ્રસાદનો પણ લાવો લઈને ધન્યતા અનુભવી હતી. સાથે ભૂચરવાડા ગામ પંચાયત ઉપસરપંચ દીપકભાઈ અને મંત્રી ચુનીલાલ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દીવના દગાચી ગામ ખાતે દર વર્ષે મહંત શ્રી વજુદાસ મહારાજ દ્વારા ગુરુ નાનક જન્મ જયંતિનું આયોજન કરવામાં આવે છે, તેમજ સ્વયંસેવક જયંતિભાઈ રામાના નેતૃત્વમાં અલગ અલગ ગામના યુવકો દ્વારા આ પ્રસંગે સહયોગ આપવામાં આવે છે, તેમજ ઘોઘલા અને વણાક બોરાની મહિલા મંડળની મહિલાઓ દ્વારા સંપૂર્ણ શોભાયાત્રા દરમિયાન તેમજ મંદિરના પ્રાંગણમાં ભજન કીર્તન કરવામાં આવે છે. દીવના મોટી સંખ્યામાં ભાવી ભક્તો આ પ્રસંગમાં જોડાઈ આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપે છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. ગુરુ નાનક દાસી આશ્રમની અંદર 91 થી આ ગુરુ નાનક જયંતિ ઉત્સવ મનાવી રહ્યો છે એ વિસ્તારની અંદર. અને સવારે પાલખી બી નીકળે છે રથયાત્રા, અને બપોરે મહાપ્રસાદનો દર 91 થી આ આયોજન ગુરુ નાનક જયંતિ સારું આવે છે. મહાપ્રસાદ લંગર પ્રસાદ બધાને મળે છે. અમારો આશ્રમ છે આ આખા દીવની અંદર અમારા એક જ આશ્રમ છે, જે અમે ગુરુ નાનક જયંતિના પર્વ પર આખું ગામ મળી અમે રથયાત્રા અને બપોરનું મહાભોજન જે કીધું છે તે ભંડારો ખુલે છે, જે આખો દિવસ માટે ખુલ્લો હોય છે. અને અમારા દીવની અંદરમાં આ જૂનામાં જૂની જગ્યા છે જેને બરડાઈ માતાનું મંદિર કહેવામાં આવે છે. અહીંયા અમારા ઉદાસીન બાપાનો આશ્રમ બી છે, અને અહીંયા સાધુ સંતો જે કંઈ છે બધા અહીંયા આવે છે. અને દર વખતે અમારા શીખ ધર્મનું જે આપણે કહે છે ગુરુ બાપા ગુરુ નાનક છે, એ અમારા ગુરુ ગ્રંથ સાહેબ જે છે અહીંયા અમારે અહીંયા ઉપસ્થિત કર્યું છે, અને એને ધૂમધામથી બધો ઉત્સવ અમે મનાવીએ છીએ. ગામ અને ટોટલી અમે આખું દીવ મળી અને બધું કરીએ છીએ. અમારા આમાં કોઈ જાતનો કોઈ બી જ્ઞાતિનો કોઈ રહેતું નથી, અને બધા મળી અને અમે આ ઉત્સવ મનાવીએ છીએ. અને આ ફક્ત આખા દીવની અંદર ઉનાની અંદરથી માંડી અને દીવની અંદરમાં અમારી એક જ જગ્યા